तो जूनी पेन्शन योजना लागू करवा शिक्षकों मैदाने उतर्या छे। राज्यना 11 स्थळे महापंचायतनुं आयोजन करवामां आव्युं छे। पेन्शन माटे 1,00,000 शिक्षकों द्वारा पदयात्रा योजाशे। राष्ट्रीय शैक्षणिक महासंघ गुजरातना मोर्चानुं आंदोलन મહેસાણા હિંમતનગરમાં પદયાત્રા કરાશે, મહાપંચાયતનું આયોજન કરાશે। તો ગોધરા, વડોદરા, ખેડા, નવસારી, સુરતમાં પણ વિરોધ વ્યક્ત કરવામાં આવશે। આ સાથે જ જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, મોરબીમાં પણ શિક્ષકો પદયાત્રા કરશે। શાળા બદલીનો લાભ, શિક્ષકોની કાયમી ભરતીની માંગ છે। તો 4200 ગ્રેડ પે અને 7મા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થાની માંગ કરી રહ્યા છે। તો શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન ચલાવવામાં આવશે। अखिल गुजरात राज्य शाला संचालक मंडले समर्थन आप्युं छे। तो शिक्षकों ने समर्थन आपवामां आव्युं छे। अखिल गुजरात राज्य शाला संचालक मंडल तरफ से 70 थी वधु कर्मचारी मंडल उत्कर्ष मंडले पण समर्थन शिक्षकों ने आप्युं छे। छेल्ला घणा समयथी अनेक मांगने लईने शिक्षकों वारंवार रजूआत करी रह्या छे। तेमनुं कहेवुं छे के अनेक वार रजूआत करी छे परंतु निराकरण हजु पण नथी आव्युं, जेने लई हवे तेवो आंदोलननो मार्ग अपनावी रह्या छे। अलग अलग स्थळो पर आंदोलन करवामां आवशे, विरोध नोंधावामां आवशे। तो મહેસાણા, હિંમતનગર सहित ગોધરા, વડોદરા, ખેડા, નવસારી, સુરતમાં શિક્ષકો એકઠા થઈ વિરોધ કરશે અને પોતાની માંગ મૂકશે। અને અન્ય સમાચારની વાત, રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે। નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુ કાળ, જ્યારે અન્ય જિલ્લાઓમાં તાપમાન 17 ડિગ્રી આસપાસ। ભુજ અને રાજકોટમાં 15 ડિગ્રી, જ્યારે કંડલામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલી, સુરેન્દ્રનગર અને કેશોદમાં 17 ડિગ્રી, જ્યારે ડીસામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 16, જ્યારે અમદાવાદ અને વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગર, દ્વારકા, પોરબંદર, મહુવામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો તમિલનાડુમાં વરસાદનો કહેર હજુ પણ યથાવત છે। મોડી રાત્રે કોઇમ્બતુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। ચેન્નાઈમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાવાઝોડાની અસર હજુ પણ ઓસરી નથી, ત્યાં ફરી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। છેલ્લા 15-17 દિવસથી તમિલનાડુમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। લાખો લોકોને નુકસાની વેઠવાના વારાની સાથે જ ઘર છોડવાનો પણ વારો આવ્યો છે। તો પ્રભાવિત થયેલા લોકોને સ્થળાંતરિત પણ કરવામાં આવ્યું છે। જેટલા પણ નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે। તો બીજી બાજુ ધોધમાર વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં માત્ર તમિલનાડુમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, ન માત્ર તમિલનાડુ પરંતુ ચેન્નઈના પણ હાલ કંઈક એવા જ છે। અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એક સાથે 44 જગ્યાએ એનઆઈએ દરોડા પાડ્યા છે। મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 44 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે। અલગ અલગ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। તો એક જ સાથે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આઈએસઆઈએસના ષડયંત્ર વિરુદ્ધ એનઆઈએ અત્યારે દરોડા પાડ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ સ્થળોએ આ તપાસ થઈ રહી છે। મહારાષ્ટ્રમાં 43 સ્થળો છે જ્યાં દરોડા પાડવામાં આવ્યા છે। થાણેમાં 40 જગ્યાઓ એવી છે જ્યાં એનઆઈએ દરોડા પાડી તપાસ હાથ ધરી છે। કેટલાક લોકોની પૂછપરછના પણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે પુણેમાં 2 અને થાણેના રૂરલ એરિયામાં 31 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે। મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ 44 સ્થળે એનઆઈએ દરોડા પાડી તપાસ હાથ ધરી છે। અન્ય સમાચારની વાત, તો જામનગરમાંથી બનાવટી ઘીનો જથ્થો ઝડપાયો છે। શંકાસ્પદ ભેળસેળ યુક્ત 555 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। ચિરાગ હરિયા નામનો વ્યક્તિ ઘરેથી ઘીનું કરતો હતો વેચાણ, તો દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી બનાવટી ઘી ઝડપાયું છે। ઘીના નમૂના લઈ લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ, સુરતના બિલ્ડર ગ્રુપ પર આઈટી વિભાગે કાર્યવાહી કરી છે। દરોડા દરમિયાન શંકાસ્પદ દસ્તાવેજ મળ્યાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે। હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ પણ મળ્યાની આશંકા છે। તો બિલ્ડર સંજય સુરાના ગ્રુપ પર આઈટીએ દરોડા પાડ્યા છે। સુરાના ગ્રુપના 12 સ્થળોએ આઈટીએ દરોડા પાડ્યા છે। અમદાવાદ, વડોદરા, રાજકોટના અધિકારીઓ પણ જોડાયા છે।
तो सूरत में बिल्डर ग्रुप में दरोड़ा पाड़वामां आवता अन्य ग्रुप में फफड़ाट फैलायो छे। लोकसभा चूंटणी पहला भाजप एक्शन मूड में आवी गई छे। राजकोट कमलम में सौराष्ट्र झोन की महत्वनी बैठक मळी। सौराष्ट्र कच्छना 15 शहर जिला प्रमुखों हाजर रहेशे। रत्नाकर अने सांसद विनोद चावड़ा की अध्यक्षता में बैठक योजाई छे। आगामी दिवस में कया कार्यक्रमों करवा ते अंगे चर्चा करवामां आवी, तो शहर अने जिला प्रभारी विधानसभा प्रभारी हाजर रही शके। 2024 लोकसभा की चूंटणी जेने लईने तैयारीओ हवे भारतीय जनता पार्टीए शुरू करी दीधी छे। अलग अलग जग्याए बैठकनो दौर शुरू थई गयो छे। आगामी दिवसों में कया कार्यक्रमों करवा, जनता सुधी केवी रीते पहोंचवू तेने लईने माइक्रो प्लानिंग भाजप करी रह्युं छे, जेथी लोकसभा में बेनिफिट थई शके। तो छोटाउदेपुर एसीबी डबोईना चांदोदमां सफल ट्रेप। कॉन्स्टेबल 35,000 रूपयानी लांच लेता रंगी हाथ झड़पायो। कॉन्स्टेबल मोती रबारी चांदोद में लांच लेता झड़पायो। आरोपी पासे थी मार न मारवा मांगी हती लांच। अन्य समाचारनी वात, खेड़ा सिरप कांडना मामले मुंबई थी केमिकल आपनार तौफिक ने पोलिस पूछपरछ में मोटा खुलासा थया छे। सिरप कांड में आरोपी तौफिक केमिकल गुजरात में अनेक व्यापारी ने आपतो हतो। आ केमिकल कया व्यापारी ने आप्युं तेनी यादी बनावामां आवी छे। पोलिस तपास हाथ धरशे। आ केमिकल व्यापारी क्या कया हेतुथी तेनो उपयोग कर्यो छे तेनी पण तपास पोलिस करशे। तो आ केमिकल कलर कापड़ के अन्य बिन खाद्य वस्तु में वपराय छे। पोलिस सूत्रों तरफ थी मळती माहिती मुजब छेल्ला एक वर्ष में योगेश सिंधी 15,000 लीटर जेटलू केमिकल लाव्यो होवानुं सामे आव्युं छे। समाचारमां आगळ वात करीए तो अमदावादमां कोलेरा ने लई डब्ल्यूएचए रिपोर्ट जाहेर कर्यो छे। विश्वभरमां नोंधायेला कोलेरा केसनी यादी जाहेर कराई। 2023 वर्ष दरमियान भारतमां कोलेराना 1,961 केस नोंधाया छे। अमदावादमां कोलेराना 80 करता वधारे केस नोंधाया। अमदावादमां कोलेरानुं प्रमाण वधु जोवा मळ्युं छे। डब्ल्यूएचओना रिपोर्ट बाद एएमसी हेल्थ कमिटी चेरमेने प्रतिक्रिया आपी, दूषित पाणी न आवे ते माटे सूचना आपीशुं। जे वॉर्डमांथी केस मळ्या छे त्यांना अधिकारीने कडक सूचना आपवामां आवशे। रोगचाळ ओછો ફેલાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવશે। તમામ અધિકારીઓના જે જે વોર્ડમાંથી કોલેરા કેસ બનાવ્યા, તમામ અધિકારીઓને કડક રીતે કામગીરી કરવાની સૂચના આપશે કે દૂષિત પાણી અસર તેનો પણ નિકાલ કરી અને નાગરિકોને આ અવેરનેસના કાર્યક્રમ અને પાણી શુદ્ધિકરણ મળે અને રોગચાળો ઓછો ફેલાય એ માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું। અત્યારે પણ દરેક અધિકારીને ટેલિફોનિક અમે સૂચના આપીશું। મહત્વના સમાચારથી શરૂઆત, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે વડાપ્રધાન મોદી। મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં પ્રધાનમંત્રી મોદી સૌથી લોકપ્રિય નેતા। પીએમ મોદીને લોકપ્રિયતા મુદ્દે 76% અપ્રુવલ રેટિંગ મળ્યું છે। આ સર્વેમાં પીએમ મોદી ઉપરાંત અન્ય દેશના નેતાઓ પણ સામેલ છે। અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન આ સર્વેમાં 8મા ક્રમે છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ક્રમે છે। ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની લોકપ્રિયતામાં 6ઠા ક્રમે છે, તો પીએમ મોદી બાદ બીજા ક્રમે મેક્સિકોના રાષ્ટ્રપતિ ઓબ્રાડોરનું નામ છે। તો ઓબ્રાડોરની લોકપ્રિયતા માટે 66% રેટિંગ મળ્યું છે। જો બાઇડનને 37%, જ્યારે જોર્જિયા મેલોનીને 41% રેટિંગ મળ્યું છે। સપ્ટેમ્બરના સર્વેમાં પીએમ મોદીને વિશ્વસનીય નેતા ગણાવ્યા છે। તો તાજેતરના સર્વેમાં ત્રીજા ક્રમે સ્વિટ્ઝર્લેન્ડના એલેન બેરસેટ છે, જ્યારે 5મા ક્રમે ઓસ્ટ્રેલિયાના એન્થની આલ્બેનીઝ છે। ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની લોકપ્રિયતા જીતી છે અને લોકપ્રિયતામાં તેઓ પ્રથમ ક્રમે રહ્યા છે।